હવે છે ને આપણે ખાસવા ચેપ્ટર યુક્લિડ વધારે સારું કહેવાય, યુક્લિડ બોલીએ તો કરીબ 400 વર્ષ પહેલા આ વિશ્વ વિભૂતિ થઈ ગઈ છે યુક્લિડ. એને એવું કહ્યું કે જો એ અને બી બે સંખ્યા તમે લો, બરાબર, ધન પૂર્ણાંકો લો, એમાં એ મોટો હોય તો 100% એ છે ને એ બી ના ઘડિયામાં આવતો હોય, એટલે કે તમે એને બી વડે ભાગો આમ તો ક્યુ વડે ભાગ ચાલે, અને જો શેષ વધે અહીંયા શેષ ઝીરો સિવાયની તો આને આ રીતે લખાય કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આ રીતે લખાય. અને આ જે શેષ છે, શેષ એ હંમેશા જેના વડે ભાગ્યો હોય ને એના કરતા તો નાની જ હોય અને ઝીરો કરતા મોટી હોય, અને ઝીરો પણ હોઈ શકે. એટલે તમે વિચારો કે તમે બે વડે ભાગતા હો, બે એટલે આપણે બી બરાબર બે લઈએ, તો એનો મતલબ એવો થયો ને કે તમારી જે શેષ છે એ ક્યાં તો ઝીરો હોય અને ક્યાં તો એક હોય. તો એ વખતે આપણે એવું કહી શકીએ કે એ બરાબર ટુ ક્યુ, કારણ કે બે વડે ભાગ્યું ને અને ક્યુ વડે ભાગ ચાલ્યો, અને શેષ ઝીરો વધે તો ઝીરો લખાય અને એક વધે તો એક વધારે લખાય. આ રીતે જ્યારે આર ઝીરો હોય ત્યારે આપણે આ રીતે લખાય, અને આર એક હોય ત્યારે આ રીતે લખાય. જો બે વડે ભાગો તો એવી રીતે, ત્રણ વડે ભાગો તો તમારી શેષ એ ઝીરો એક અને બે હોય. તો એ પ્રમાણે જોવા જઈએ તો એ બરાબર ત્રણ ક્યુ પ્લસ ઝીરો, ત્રણ ક્યુ પ્લસ વન અને ત્રણ ક્યુ પ્લસ ટુ. આવું અલગ અલગ રીતે લખાય કે જ્યારે શેષ ક્યાં તો ઝીરો હોય, ક્યાં તો એક હોય, ક્યાં તો બે હોય. તો આવું ઘણું બધું આપણે આ સાબિતીના દાખલાઓમાં જોવાતું હોય છે. જ્યાદાતર સાબિતીના દાખલા અઘરા હોય છે અને પૂછાતા નથી, બરાબર, પણ તેમ છતાં આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની હોય. એવી રીતે ચાર વડે ભાગીએ તો પણ શેષ ઝીરો એક બે અને ત્રણ, અને આ રીતે તમે લખી શકો. હવે જ્યાદાતર આપણે અહીંયા આ બે ની વાત થોડી સમજવા જેવી છે કે જેનો આપણો પહેલો પ્રશ્ન પણ છે, જે ઉદાહરણ બે ની રકમ છે. તમે ટેક્સ્ટબુક લઈને બેઠા હો તો એમાં ઉદાહરણ બે ની રકમ, જો કે આપણી સ્પાયરલમાં પણ આપણે લખેલી છે એટલે કોઈ ચિંતા નથી, પણ આપણે એવું કહી શકીએ કે ઉદાહરણ બે એ આપણો સાબિતીનો પહેલો દાખલો છે. તો તમે જો એ લોકોએ રકમ એ ટાઈપની લખી છે ઉદાહરણ બે માં કે અહીંયા દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક, એટલે કે એ જ્યારે યુગ્મ સંખ્યા હોય, યુગ્મ એટલે બેકી, એ કોઈક પૂર્ણાંક ક્યુ માટે ટુ ક્યુ સ્વરૂપનો જ હોય, અને એટલે કે એ બરાબર જો આ કિસ્સો હોય તો એ ટુ ક્યુ સ્વરૂપનો હોય, અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક, દરેક અયુગ્મ ધન પૂર્ણાંક એટલે એ જ્યારે અયુગ્મ હોય, એકી સંખ્યા હોય, જેને કહેવાય આપણે એકી સંખ્યા, તો એવું કહે છે કે એ બરાબર એ ટુ ક્યુ પ્લસ વન સ્વરૂપનો જ હોય હંમેશા. આવું તમે સાબિત કરી આપો. એટલે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. એ લોકો એમ કહે છે કે એ 14 છે, માનો કે એ 14 છે, તો એ જો તમે 2×7 સ્વરૂપનો જ હોય ત્યારે ક્યુ બરાબર આપણે 7 સમજવાનું, એ જ્યારે 18 હોય ત્યારે એ 2×9 સ્વરૂપનો જ છે, 2×9 ત્યારે ક્યુ બરાબર તમારે 9 સમજવાનું, અને એ જ્યારે 15 હોય ત્યારે એ 2×7+1 સ્વરૂપનો જ હોય, એટલે કે 2×7=14 અને 1×15 એટલે એ 2Q+1 સ્વરૂપ જ થયો. એટલે એમની વાત આમ આંકડા માટે તો સાચી દેખાય છે, આપણે આંકડા પ્રમાણે સાચી દેખાય છે, પણ આપણે સાબિત કરવું પડે. તો આવું બધું સાબિતીમાં હોય. હવે આપણે જોઈએ આપણી સાબિતી. આપણે ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે એમ લઈએ. એ લોકોએ કીધું કે એ કોઈ ધન પૂર્ણાંક છે. હવે જો એ કોઈ બી ધન પૂર્ણાંક હોય ને તો ઓબ્વિયસલી આપણને એવો કોઈ બી વડે એને ભાગીએ આમ તો આર શેષ મળવાની નક્કી છે. એને બી વડે ભાગીએ જ્યારે એ બી કરતા મોટો હોય, આર શેષ મળે,
અને એ પણ જાણીએ છીએ કે આ બી જે આર છે એ બી કરતા નાની હશે અને ઝીરો કરતા મોટી હશે અને ઝીરો પણ હોઈ શકે. હવે આ તો આપણે યુક્લિડનો પ્રમેય છે એ જાણીએ છીએ, બરાબર, એ કોઈ ધન પૂર્ણાંક હોય ત્યારે. અચ્છા, મને એવી ઈચ્છા થઈ કે હું બી બરાબર બે લઉં. તમે અલગ અલગ સાબિતીના દાખલામાં બધું અલગ અલગ હોય, સમજો. તમે એમ કહો સાહેબ આ દાખલામાં બી બરાબર ત્રણ લો તો એવું ના શક્ય બને, અને એવું લઈએ તો શું થાય, તો આપણો દાખલો સાબિત ના થાય એમ. તો પછી શું કરવાનું? તો યુક્લિડ એવું કહે છે કે ટ્રાય એન્ડ એરર, તમે ટ્રાય કર્યો ના આવે તો બીજો ટ્રાય કરો. પણ હવે તમે તો કઈ પરીક્ષામાં એવું કરી શકો નહીં કે જુદા જુદા ટ્રાય મારો અને જે ટ્રાય આવ્યો એ આપણો જવાબ એટલે ચકા 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 ચલાવશે નહીં કોઈ. એટલે આપણી પરીક્ષામાં મહત્વ એ છે કે આપણને જવાબ ખબર હોવી જોઈએ, એટલે આપણે એ જ લખવાનું, એટલે ચેક ચેક ના થાય. ઓકે, એ આપણને આના પછીના દાખલામાં વધારે ખબર પડશે. તો અચ્છા, હું જો બી બરાબર બે લઉં અહીંયા, બરાબર, બી બરાબર બે પસંદ કરું, તો એ તો ફાઇનલ છે કે જે શેષ છે શેષ એ ક્યાં તો બે થી નાની અને ક્યાં તો ઝીરો થી મોટી, અને ઝીરો બી હોઈ શકે, માટે એવું કહેવાય કે આર ક્યાં તો ઝીરો મળે અથવા તો પછી એક મળે. આ બે જ કિસ્સા થાય, બરાબર. હવે જો આર ઝીરો મળતી હોય, આર ઝીરો મળે તો પછી એ સમયે એ બરાબર એ ટુ ગુણ્યા ક્યુ પ્લસ ઝીરો એવું મારે લખાય, એટલે એવું કહેવાય કે ટુ ક્યુ સ્વરૂપ હોય, ટુ ક્યુ. અને આપણે જાણીએ છીએ કે આવી તમામ સંખ્યાઓ એ બે ગુણ્યા ક્યુ હોવાથી, બે ગુણ્યા ક્યુ હોવાથી એ બે વડે બી વિભાજ્ય હોય અને ક્યુ વડે બી વિભાજ્ય હોય એમ કહેવાય. આ છે ને એ ગણિત છે જે તમારે સમજવું પડે. માનો કે તમે કોઈના બરાબર બે ગુણ્યા સાત લખ્યા, કોઈના બરાબર એટલે ચૌદ બરાબર, તો ચૌદ એ બે વડે બી વિભાજ્ય કહેવાય અને સાત વડે બી વિભાજ્ય કહેવાય. તો એકંદરે હું આને એમ કહી શકું આ સંખ્યા જે આવે, કેમ કે બી ટુ ક્યુ પ્લસ આર એટલે ઝીરો ના લખો તો ચાલે, તો એ બરાબર ટુ ક્યુ સંખ્યા થાય. તો આ સંખ્યા જે છે આ એ બે વડે વિભાજ્ય હોય, એ બે વડે વિભાજ્ય હોય જ, અને જો એ બે વડે વિભાજ્ય હોય તો પછી એ યુગ્મ સંખ્યા જ હોય, તો એ યુગ્મ સંખ્યા હોય. એટલે આમ પહેલું વિધાન સાબિત થઈ ગયું કે જો એ કોઈ યુગ્મ સંખ્યા હોય તો એ ટુ ક્યુ સ્વરૂપની જ હોય, આ સ્વરૂપની જ હોય, એ તમારે સાબિત થઈ ગયું. અને જો આર બરાબર વન લઈએ આપણે, શક્યતા તો આવી છે, તો એ સંજોગોમાં એ બરાબર ટુ ક્યુ પ્લસ વન આપણે લખી શકીએ, એ સંજોગોમાં આપણે એ બરાબર ટુ ક્યુ પ્લસ વન લખી શકીએ. અને આ દેખીતી રીતે, આ દેખીતી રીતે બતાવે છે કે આ સંજોગોમાં એ બે વડે વિભાજ્ય નથી, બે વડે વિભાજ્ય નથી આ સંજોગમાં, કારણ કે શેષ વધે છે. અને જો એ બે વડે વિભાજ્ય ન હોય તો એ યુગ્મ ન હોય, અને યુગ્મ ન હોય તો ઓબ્વિયસલી એ અયુગ્મ જ હોય, એ અયુગ્મ જ હોય. કારણ કે સંખ્યા દુનિયામાં બે જ પ્રકારની, બધા ધન પૂર્ણાંકો બે પ્રકારના, ક્યાં તો યુગ્મ અને ક્યાં તો અયુગ્મ. હવે યુગ્મ નથી એ નક્કી છે આ કિસ્સામાં, તો પછી અયુગ્મ હોય. અને તો પછી આપણે કહી શકીએ કે જ્યારે જ્યારે એ અયુગ્મ હોય, એ જ્યારે જ્યારે અયુગ્મ હોય ત્યારે એ ટુ ક્યુ પ્લસ વન સ્વરૂપની જ હોય, ટુ ક્યુ પ્લસ વન સ્વરૂપની જ હોય. તો તમે જુઓ કે આ એ સાબિતીનો યુક્લિડનો પહેલો દાખલો હતો, બરાબર. આ મારી પીડીએફમાં પદ્ધતિસર બધું લખ્યું છે, એટલે અત્યારે સ્ક્રીન પર શક્ય છે કે હું અમુક શબ્દો ના પણ લખું, તમે સમજી શકશો, બરાબર. તો આ આપણે વિચાર જે કર્યો એ યુક્લિડનો એક સાબિતીનો વિચાર છે. તમને એમ વિચાર આવે કે સાહેબ આપણે બી બરાબર બે લેવો ના યાદ આવ્યો તો તમારે દાખલો સાબિત ના થાય, સમજો. જેમ કે આપણે આના પછીનું ઉદાહરણ ત્રણ જોઈએ અને એની રકમ આપણે વાંચીએ. એટલે યુક્લિડે બધા બહુ જ પ્રયત્નો કર્યા હોય, સમજો, એમાંથી એ સાચો પ્રયત્ન જ ચોપડીવાળા લખે. અને વિજ્ઞાન એવું નથી કહેતું, વિજ્ઞાન તો બધી છૂટ આપે છે કે તમે ખોટું કરો તો ખોટું આવે, તો એ સારી વાત કહેવાય કે ખોટી વસ્તુ લેવાથી ખોટું આવે એ સાચું કહેવાય. પણ તમારા સાહેબ જે પેપર તપાસવાવાળા છે એવું નહીં ચલાવે, એટલા માટે આપણે સાચું પસંદ કરાય.
तो जो ये लोग उदाहरण त्रण बतावे छे कि दर्शाओ कि कोई पण अयुग्म धन पूर्णांक, बराबर, आपणे कोई अयुग्म धन पूर्णांक ए लईए कि कोई पण अयुग्म धन पूर्णांक ए कोई पूर्णांक क्यू माटे ए 4q+1 अथवा 4q+3 स्वरूप नो ज होय। ए लोग एवं कहे छे कि कोई पण अयुग्म धन पूर्णांक ए आ बे माथी एक स्वरूप नो ज होय, आ बे माथी एक स्वरूप नो। हवे तमे थोड़ू भूतकाळ में जाओ, थोड़ू भूतकाळ में जाओ, 2-5 मिनिट भूतकाळ में, तो तमे हमने जेवू साबित करी चुक्या था कि ए कोई पण अयुग्म धन पूर्णांक होय तो ए हमेशा 2q+1 स्वरूप नो होय। थोड़ी बार पहला तो साहेब आपणे आवुं कहीए छे अने हवे एवुं कहो छो के आ 4q+1 स्वरूप नो होय, तो आमां केवुं छे? युक्लिड बहुत जोरदार व्यक्ति है, समझो। तमे ए बराबर 13 लो छो, ए बराबर 13 लो छो। अबे आ 13 ने हूँ आ स्वरूपे बताऊँ कि 2 × 6 + 1 आ स्वरूपे बताऊँ 13 ने, तो आने मैं 2q+1 स्वरूपे लख्या कहवाय। पण हूँ आ 13 ने आ रीते बताऊँ कि 4 × 12 + 1 तो आने मैं 4q+1 स्वरूपे लख्या कहवाय। અહીંયા ક્યુ 3 છે, અહીંયા ક્યુ 6 છે, એટલે એવું જરૂરી નથી કે એકવાર તમે આ સ્ટેટમેન્ટ કર્યું એટલે આના સિવાય કશું પોસિબલ નથી, એવું નથી, બરાબર। મમ્મી કહો કે બાપાની બાયડી બંને ચાલી શકે, એટલે યુક્લિડ એ આ દ્રષ્ટિએ બહુ વિશિષ્ટ છે। અને એ બી વિચારો કે વેલ બિફોર 400 યર્સ એ આવું વિચારી શકતો હતો। તો હવે આપણે આ સાબિત કરવાનું છે કે ભાઈ ચલો એ અયુગ્મ હોય તો એવું ના હોય કે 2q+1 જ હોય, એ 4q+1 બી હોય અને 4q+3 પણ હોય, એનીથિંગ કોન પોસિબલ। અને એટલું જ નહીં, હું તો એમ કહું છું કે 4q-1 બી હોય, અહીંયા બોર્ડમાં તમને 4q-1 આને કહી શકે। હવે તમને એવું કોઈ એમ કે 4q+3 અને 4q-1 એક જ સરખા કહેવાય તો તમે માનો નહીં, પણ કહેવાય 17 હોય 17, તો એને હું આમ લખી શકું કે ચોક ચોક 16 19, ચલો 19 ચોક ચોક 16 અને 3 19, તો આને મેં 4q+3 લખ્યા। અને હું આજ 19 ને એવું લખી શકું કે 4 × 25 − 1, 4 × 25 − 1, તો આને મેં 4q-1 લખ્યા, જ્યારે છે તો 19 જ, એ 4q+3 બી થઈ શકે, એ 4q-1 થઈ શકે। પણ આ જબરજસ્ત રમત છે યુક્લિડની, કે તમારી ચોપડીમાં કદાચ અત્યારે આ બધું નથી, પણ અમે લોકો જૂની ચોપડીના આધારે આવું બધું ભણાઈ ચૂક્યા છીએ કે આ 4q+3 ને તમે 4q-1 કહી શકો એમ, જો આ 4q+3 સ્વરૂપ છે અને એનું જ 4q-1 સ્વરૂપ છે, આ બંને એક જ સરખા છે। એટલે કદાચ કોઈક સાહેબ લુચ્ચા હોય તો એ રીતે લખે કે એ બરાબર 4q+1 અથવા 4q-1, તો તમારે આ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ। એવું કરશે નહીં, કારણ કે પહેલા તો સાબિતીના દાખલા જ લગભગ નહીં પૂછે, કારણ કે એવું નથી કાઢી નાખ્યા છે, પણ નથી પૂછતા બધા, ખબર છે કે આ બધા છોકરાઓને હાર્ડ પડે છે, ગોખવા સહેલા છે, મારા જે દાખલાઓ છે એ ગોખી મારજો, એનું બહુ ચિંતા નથી, એટલું સહેલું છે। અચ્છા ફરીવાર આપણે એ કોઈ ધન પૂર્ણાંક હોય, કોઈ પણ ધન પૂર્ણાંક, બરાબર, તો આપણે એટલું જાણીએ છીએ કે એ બરાબર ABQ+R હોય। અચ્છા મને હવે ઈચ્છા થઈ કે હું B બરાબર 4 લઉં, મને એવી ઈચ્છા થઈ, તો પછી R ઓબ્વિયસલી એ 4 થી નાની અને 0 કરતા મોટી હોય, તો પછી આવું પોસિબલ થાય કે 4Q+0 એટલે કે 4Q, ક્યારે? જ્યારે આર 0 હોય, એટલે કે જ્યારે 1 હોય ત્યારે 4Q+1, જ્યારે 2 હોય ત્યારે 4Q+2, અને જ્યારે શેષ 3 હોય ત્યારે 4Q+3, તો આટલા પોસિબલ છે, આટલા ઓપ્શન। મારે એવું સાબિત કરવું છે કે એ અયુગ્મ હોય ને ત્યારે આ જ હોય, તો આ બે દેખાઈ રહ્યા છે આપણને, આ બે દેખાઈ રહ્યા છે, આ બે આપણે કેન્સલ કરાવવા છે, કેમ? તો
तो ये अयुग्म होय। तमे जो कि आ किस्सो जयरे आर जीरो होय ने, आर जीरो होय तो आपणे एवुं कही शकीए ने कि ए बराबर फोर क्यू, अने जो ए बराबर फोर क्यू होय आ तो आने बे गुण्या टू क्यू भी कहेवाय, बे गुण्या टू क्यू कहेवाय, एटले के ए बे वडे विभाज्य होय आ किस्सामां, अने तो पछी ए युग्म होय अयुग्म नहीं, એટલે આ કિસ્સો કેન્સલ થઈ જાય છે। અચ્છા આ કિસ્સો જોઈએ કે જ્યારે આર બે હોય તો એ સંજોગોમાં એ ફોર ક્યુ પ્લસ ટુ કહેવાય, અને જો આમાં ટુ કોમન કાઢું તો ટુ ક્યુ પ્લસ વન, એટલે કે આ સંજોગોમાં એ બે વડે વિભાજ્ય હોય, કારણ કે બે ગુણ્યા સમથિંગ છે આ આ ગમે તે હોઈ શકે, એને ક્યુ કહી શકો અને ટુ ક્યુ કહેવાય। હ આને યુક્લિડ એ બધી છૂટ આપે છે કે તમે આ જે બી હોય એ કોઈ સંખ્યા છે તો એને ક્યુ કહી શકો, એટલે આને મારે ટૂંક્યું કહેવું તો કહેવાય, આને મારે ટૂંક્યું કહેવું તો કહેવાય, યુક્લિડ એવું કહે છે કે આને ક્યુ કહી દો તો ટૂંક ક્યુ કહેવાય। કે આપણો આ ક્યુ ને આ ક્યુ સરખા નથી, આપણે આ એક સહગુણક છે, એક સહગુણક એટલે આ સ્વરૂપમાં બે ગુણ્યા સમથિંગ થાય, બે ગુણ્યા સમથિંગ તો બે વડે વિભાજ્ય હોય, તો પછી એ સંજોગોમાં એ તો યુગ્મ હોય। એટલે આ બે સંજોગો એવા છે કે જેમાં એ યુગ્મ સાબિત થાય છે, તો આ સંજોગમાં બે નથી નીકળતા, આ બે આમાં પણ નથી નીકળતા, તો આપણે ચોક્કસ કહેવાય કે એ અયુગ્મ હોય તો પછી એ ફોર ક્યુ પ્લસ વન હોય અથવા ફોર ક્યુ પ્લસ થ્રી હોય, એ સાચી વાત છે। અને ફોર ક્યુ પ્લસ થ્રી ને ફોર ક્યુ માઇનસ વન બી કહેવાય, કઈ રીતે? જો ત્રણ ને હું ચાર માઇનસ એક લખી શકું, ત્રણ આ બે માંથી ચાર કોમન કાઢો, આ બે માંથી ચાર કોમન કાઢો અને આને ક્યુ કહી દો, મેં તમને કીધું ગમે તેને ક્યુ કહેવાય, તો આ સાચી વાત છે। એટલે આ છે ને યુક્લિડ ની બધી પ્રવિધિઓ છે, એમાં ઘણી વાર આપણી ચાંચના ડૂબી, કારણ કે લેંગ્વેજ બહુ ડિફિકલ્ટ છે એની। તમને એવું કહે કે ક્યુ ને ક્યુ ટુ ક્યુ પ્લસ વન ને થોડો ક્યુ કહેવાય, આપણું ગણિત સાદું ગણિત ના પાડે છે, ટુ ક્યુ ને થોડો ક્યુ કહેવાય આપણું ગણિત ના પાડે છે, પણ આ એ વસ્તુ નથી, આ ટુ ક્યુ નથી, આ એક એક સંખ્યા છે, એને તમે ટુ ક્યુ બોલો કે ક્યુ બોલો એમ। હવે સાત હોય સાત બરાબર, એને હું ક્યુ બરાબર સાત બી કહું બરાબર, અને બે ગુણ્યા ત્રણ વત્તા એક બી કહું, બે તરી છો ને એક સાત, તો ત્યારે ક્યુ બરાબર ત્રણ કહેવાય, એટલે ત્યારે સાત ને આપણે ક્યુ બરાબર સાત કહીએ અને ક્યુ બરાબર ત્રણ લઈએ તો ટુ ક્યુ પ્લસ સાત થાય, વન થાય, એટલે ક્યુ બદલાતો રહે દરેક સંજોગોમાં। સમજો ક્યુ એક સંખ્યા છે જે તમે અલગ અલગ ધારી શકો છો, પણ આ બધું બહુ વિચિત્ર છે, લગભગ તો મોટા ભાગના સાહેબો તો આ ચલાવતા જ નથી, સમજો એમાંય લગભગ આપણા ગ્રામ્ય વિસ્તારમાં તો એમ જ કે આ બધું ચોપડીમાંથી ભલે રહ્યું વાંચવાનું જ નહીં તમારે, એનું કારણ છે કે આ બધું સમજાતું જ નથી એ લોકોને, એવું નથી સાહેબો નથી સમજાતું, પણ એ પ્રયત્ન નથી કરતા સમજો, અને છોકરાઓને તો બિલકુલ રસ જ નથી હોતો આ બધું સમજવામાં, છતાં બી આપણે કોશિશ કરી સારામાં સારી અને તમને સમજાવવા મેં પ્રયત્ન કર્યો। આપણે નેક્સ્ટ આપણી પીડીએફ નો દાખલો છે એ લઈએ, સ્વાધ્યાય એક પોઈન્ટ એક નું દાખલા નંબર ચાર। હવે આ દાખલો એવું કહે છે, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, ધન પૂર્ણાંક હોય માનો કે એ એક ધન પૂર્ણાંક છે તો એનો વર્ગ કે છે, એનો વર્ગ એ કોઈ પણ પૂર્ણાંક એમ માટે એ ક્યાં તો ત્રણેમ સ્વરૂપનો હોય અથવા તો ત્રણે પ્લસ વન સ્વરૂપનો હોય। હવે ક્યુ વાપરે તો થ્રી ક્યુ લખે અને થ્રી ક્યુ પ્લસ વન લખે, એમ વાપરે તો થ્રી એમ લખે, થ્રી એમ પ્લસ વન લખે, ગમે વાપરાય યાદ રાખજો। તો હવે આપણે એવું સાબિત કરવાનું કે એ સ્ક્વેર બરાબર ક્યાં તો ત્રણ એમ થતા હોય અને ક્યાં તો એ સ્ક્વેર બરાબર ત્રણ એમ પ્લસ વન જ થતા હોય, દુનિયાભરના એ સ્ક્વેર માટે આ સાચું, દુનિયાભરના દાખલા તરીકે આપણે એ સ્ક્વેર પોતે કોઈનો સ્ક્વેર હોય એવો આંકડો છે નવ,
तो नौ एटले त्रण एम थाय, कारण के त्रण तरी नौ। पछी छे सोल, तो सोल छे ने ए त्रण एम एटले त्रण पंचा पंदर वत्ता एक थाय, एटले त्रण एम प्लस वन थाय। एम क्या तो जे वर्गवाळो आंकड़ो छे ए त्रण एम स्वरूप नो होय, क्या तो त्रण एम प्लस वन स्वरूप नो। तमे दुनिया नो कोई भी वर्ग जो, तमे सौ गणो, सौ तो तेत्रीस तरी नवाणु वत्ता एक, एटले ए त्रण एम प्लस वन स्वरूप नो थाय। आ बधुं विचारो के ए माणसे 400 वर्ष पहला, तकरीबन 400 एनथी भी वधारे होई शके, ए संजोगोमां तमे एक स्टेटमेंट करो, तमे एक स्टेटमेंट करो कि कोईनो भी वर्ग क्या तो त्रण नो गुणक होय अने क्या तो त्रण ना गुणक में एक उमेरी एटलो होय, ए केटली मोटी उपलब्धि कहेवाय। एक स्टेटमेंट विचारो, अत्यारे तमे कोरोनामां जुओ छो छेल्ला लगभग 7 महीना थी पीड़े रहा छे, छता एक स्टेटमेंट एवं नहीं आवतो के भाई तमे आ दवा करो एटले कोरोना खतम। एक स्टेटमेंट नहीं आवतो, आटली बधी प्रगति थई छता। अने ए जमानामां युक्लिडे आवा स्टेटमेंट करेला छे अने एने हजी सुधी आपणे खोटा नथी पाड़ी शकता। तो जो ए धन पूर्णांक छे, एटले ए बराबर बी क्यू प्लस आर होय ऑब्वियसली। अच्छा हूँ हमें इच्छा रखू छू कि बी बराबर त्रण लो, मारी इच्छा एवी छे हूँ बी बराबर त्रण लो। आ दाखलामां तमने एम थशे चार ना लेवाय, तो लई शकाय, पण एनाथी आपणी साबिती पूर्ण ना थाय, एटले आपणे आखो चेको मारवो पड़े चार ने अने त्रण लईने स्टार्ट करवो पड़े। तमे गमे ते लई शको छो, जे खोटू छे ए भूसी नाखो, साचू छे राखो, पण परीक्षा एने એલાઉ કરતી નથી, એટલા માટે આપણે યાદ રાખવાનું કે આપણે ત્રણ જ લેવાય। અને ત્રણ લો તો ઓબ્વિયસલી તમે ત્રણ ક્યુ પ્લસ ઝીરો લખો, એટલે કે ત્રણ ક્યુ જ થાય, ક્યારે આર ઝીરો હોય ત્યારે, ત્રણ ક્યુ પ્લસ વન થાય ક્યારે આર એક હોય ત્યારે, અને ત્રણ ક્યુ પ્લસ ટુ થાય ક્યારે આર બે હોય ત્યારે। આ ત્રણ જ શક્યતા છે એ તરીકે હો આ એ। અને આ લોકો એમ કે છે કે એનો વર્ગ, એનો વર્ગ લો અને આમાંની એક સ્વરૂપ હોય એમ સાબિત કરી આપો। તો આપણે ત્રણેય કિસ્સા લેવા પડે, આ એક કિસ્સો, આ બે કિસ્સા, ત્રણ કિસ્સા। આપણે પહેલો કિસ્સો લઈએ, એ બરાબર ત્રણ ક્યુ, તો આ કિસ્સામાં એ વર્ગ એટલે ત્રણ ક્યુ નો વર્ગ થયો આમ, તો ત્રણ નો વર્ગ નવ અને ક્યુ નો વર્ગ ક્યુ વર્ગ, તો આ આ સ્વરૂપનું છે, આ સ્વરૂપ। તો મગ સાહેબ ક્યાં ક્યાં છે, તો જો આને હું ત્રણ તરી નવ લખું, ત્રણ તરી નવ, તો તમને કઈ વાંધો ખરો, નવ ને ત્રણ તરી, અને આ એમને એમ રાખો। અચ્છા આને હવે હું એમ કહી દઉં, આને એમ ટોટલ, તો આ મારું પહેલું સ્વરૂપ આવી ગયું કે ભાઈ આ કિસ્સામાં તો એ સ્ક્વેર ત્રણ એમ છે આ કિસ્સા। બીજું લો આ એ બરાબર થ્રી ક્યુ પ્લસ, તો આ કિસ્સામાં એ સ્ક્વેર એટલે કે થ્રી ક્યુ પ્લસ વન નું સ્ક્વેર, બંને સાદું ગણિત પાક્કું આવડતું જ હોવું જોઈએ, યાદ હોય તો વિષ્ણુ સર કહેતા એ કે ડબ્બાનો વર્ગ વત્તા ટુ ડબ્બો ડબ્બો અને વત્તા ડબ્બાનો વર્ગ, આ આ બધું છે ને એ તમને ઊંઘમાંથી રાત્રે એક વાગે ઉઠાડીને પૂછે ને તો એ આવડવું જોઈએ આ બધું। અને આ જ્યાં સુધી ના આવડે ને ત્યાં સુધી તમે એમ વિચારો ને કે હું ગણિતમાં માસ્ટર થઉં, તે પોસિબલ નથી, સમજો। એટલે પ્લીઝ મારું એવું કે સડનલી આમ વિચાર ફટાફટ આવવો જોઈએ। તો જો આ એ વર્ગ એટલે ત્રણ ક્યુ નો વર્ગ વત્તા ટુ એ બી એટલે આ રીતે ગુણાકાર, અને બીજા પદ નો વર્ગ એટલે એક નો વર્ગ, થોડું શાંતિથી લખો છો, બાકી ખરેખર તો સીધું આવું લખતા આવડવું જોઈએ કે નવ ક્યુ નો વર્ગ વત્તા સિક્સ ક્યુ વત્તા એક। હવે આ છે ને આ એ આ સ્વરૂપનું છે, આ સ્વરૂપ તમે કહો સાહેબ આમાં તો કઈ મેળ પડતો નથી આવું સ્વરૂપ, પણ તમે જુઓ આમાંથી ત્રણ કોમન કાઢો, ત્રણ ખાલી ત્રણ, આપણને અર્જુનની પછી તમે કહો સાહેબ ક્યુ નીકળે છે ને, બીજું કઈ નહીં, ત્રણ જ, ત્રણ તરી નવ, ત્રણ દૂ છું, બીજું બધું અંદર ભલે રહ્યો, તો હું આને ત્રણ એમ પ્લસ વન કહી શકું, ત્રણ આખું। તો આ સંજોગોમાં
યુક્લિડ સાચો છે. કે આ સ્વરૂપ ના આવે તો આ તો આવે જ, આ તો આવે જ. ઓનલી વન કેસ રિમેન આ, બરાબર. એ બરાબર થ્રી ક્યુ પ્લસ ટુ. ફરી વાર એનો સ્ક્વેર કરો અને ડાયરેક્ટ સ્ટેપ લખું છું, નાઇન ક્યુ સ્ક્વેર પ્લસ ત્રણ દો છ દો બાર ક્યુ પ્લસ બે નો વર્ગ ચાર. આ કિસ્સામાં જો ત્રણ કોમન કાઢો ને, આ કિસ્સામાં અહીંયા બે માંથી, તો એ ત્રણ એમ પ્લસ ચાર સ્વરૂપ થાય, જે અહીંયા ક્યાંય છે નહીં, અહીંયા નથી. તો તમે કહો સાહેબ આમાં તો ના મેળ પડ્યું, આ તો ત્રણ એમ પ્લસ ચાર સ્વરૂપ થયો. પણ જો હું ચાલાક હોઉં, યુક્લિડ નો સમર્થક હોઉં, યુક્લિડ ને સમજું, તો હું આને ત્રણ વત્તા એક લખી શકું કે નહીં? ચાર ને ત્રણ વત્તા એક. હવે તમે કહો સાહેબ આવો વિચાર થોડો આવે આપણને, તો એટલા માટે તો યુક્લિડ ના દાખલા અઘરા ગણાય છે કે તમને આવો વિચાર આવવો જોઈએ. અને હવે તો કોમન કાઢો, તો ત્રણ તરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ એકો ત્રણ, અને આ એક એમ નયા, અને આને એમ કહી દઉં તો થ્રી એમ પ્લસ વન આવી ગયું. તો વિચારો કે આ થ્રી એમ પ્લસ વન હતું એવું પહેલી નજરે કોઈને લાગે જ નહીં, પણ જો તમે ચાલાક હો તો કરી શકો છો. તો આપણે માની ગયા કે જો એ કોઈ યુગ, એ કોઈ ધન પૂર્ણાંક હોય તો એનું ક્યાં તો આ સ્વરૂપનો હોય, ક્યાં તો આ સ્વરૂપનો જ હોય. કારણ કે ત્રણ જ શક્યતા હતી, ત્રણ જ. એ ક્યાં તો આ હોય, ક્યાં તો આ હોય, ક્યાં તો આ હોય, ત્રણ જ શક્યતા, બીજી ચોથી કોઈ શક્યતા જ નથી. અને ત્રણેય કિસ્સામાં આપણે સાબિત કર્યું કે ક્યાં તો આ સ્વરૂપ આવે છે, ક્યાં તો આ બે કિસ્સામાં આ આવે છે. તો ધીસ ઇઝ એકચ્યુઅલી યુક્લિડ, સમજો. આ એક અદભુત વસ્તુ છે. અને હવે સાબિતીના દાખલામાં એક આપણા પેમ્પલેટમાં છઠ્ઠા નંબરના પેજ ઉપર એક દાખલો છે, છઠ્ઠા નંબરના પેજ ઉપર ઉદાહરણ પાંચ, એમાં મેં લખ્યું છે. અને એ પતે ને એટલે આપણે આપણો સાબિતીના દાખલાનો વિડીયો સમાપ્ત કરીશું, કે જેનું મેં તમને કીધું છે એમ કે અમુક હદ સુધી જ મહત્વ છે. તો ઉદાહરણ પાંચ સાંભળો. કોઈક ધન પૂર્ણાંક એન માટે, બરાબર, કોઈ પણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક છે એન, એક ધન પૂર્ણાંક છે, ચારની એન ઘાત, ચારની એન ઘાત કરો ને તો એનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે જણાવો. આપણે છે ને એક સિમ્પલ વાત કરી કે એન આપણે એક લઈએ, એક, તો ચારની એન ઘાત એટલે ચારની એક ઘાત, તો ચાર આવે, તો છેલ્લો અંક ચાર આવે. બે લઈએ તો ચારની બે ઘાત એટલે સોળ આવે, તો છેલ્લો અંક છ આવે. ત્રણ લઈએ તો ચારની ત્રણ ઘાત એટલે ચોકો ચોકો સોળ ચોક ચોસઠ, તો છેલ્લો અંક ચાર આવે. મતલબ કે છેલ્લો અંક શૂન્ય અત્યારે તો આવતો નથી, પણ આવો ક્યાં સુધી લઈશું? આ તો કોઈ પણ ધન પૂર્ણાંક છે, કોઈ પણ, કરોડો સુધી જવા. તો અહીંયા છે ને આપણે એક વસ્તુ તમને કહું, સાંભળો, કે આ જે ચારની એન ઘાત છે, બરાબર, એને આ ચારને હું બે નો સ્ક્વેર કહી શકું છું આમ, અને ઘાત એમની એમ રાખો. ચારને બે નો સ્ક્વેર કહેવાય અને ઘાત એમની એમ રાખો, એટલે આનો મતલબ થાય ઘાતની ઘાત ગુણાકાર. જો તમે સાદું ગણિત જાણતા હો, બેઝિક મેથ્સ, તો ચારની એન ઘાતને તમે બે ની બે એન ઘાત બી કહી શકો. તો આ બતાવે છે કે કોઈ પણ ચારની એન ઘાત હોય ને, કોઈ પણ ચારની એન ઘાત, કોઈ પણ, એના અવિભાજ્ય અવયવમાં કેવળ બગડો જ આવે. બગડો બે એન વખત આવે, એકલો બગડો. એટલે ચારની એન ઘાતના અવિભાજ્ય અવયવ તમે પાડો, દાખલા તરીકે ચોસઠ છે, તો બગડો જ આવે એકલો. એના અવિભાજ્ય અવયવમાં બગડો છ વખત આવે, સોળ છે તો બગડો ચાર વખત આવે. બીજો કોઈ અવિભાજ્ય અવયવ હોય જ નહીં, એક જ અવિભાજ્ય અવયવ હોય બે. અને છેલ્લો અંક શૂન્ય કોઈ બી સંજોગોમાં સેમવી આવતો હોય, વીસમાં આવે છે, બરાબર, ત્રીસમાં આવે છે, સોમાં આવે છે, છેલ્લો અંક શૂન્ય જ્યાં બી આવતો હોય ને, એના અવયવ તમે પાડો ને તેમાં બગડો અને પાછળો બે મિનિમમ આવવા જોઈએ. એમાં એક અવિભાજ્ય અવયવ પાંચ તો હોય જ, કોઈ પણ સંખ્યા કે જેમાં છેલ્લો અંક શૂન્ય હોય એના અવિભાજ્ય અવયવમાં પાછળો અને બગડો આવે તો જ પાછળ જીરો આવે, પાછળો હોવો જોઈએ.
જ્યારે ચારની n ઘાતના અવિભાજ્ય અવયવ પાડો તો એમાંથી એકલા બગડા જ આવે છે, પાંચડો તો એક પણ નથી આવતો. એટલે તમે ગમે તે ઘાત લો અને ગમે તે ઘાત, ક્યારે એનો છેલ્લો અંક શૂન્ય નહીં આવે. કેમ કે છેલ્લો અંક શૂન્ય થવા માટે એ જે તે સંખ્યાના અવિભાજ્ય અવયવમાં બે અને પાંચ હોવા જોઈએ, બે અને પાંચ હોવા જોઈએ. પણ આના અવિભાજ્ય અવયવમાં એકલા બગડા આવે છે, બે ની કોઈ બી ઘાત તમે જોઈ શકો છો. ચાર એટલે બે દો ચાર, સોળ એટલે બે દો ચાર દો આઠ દો સોળ, ચોસઠ એટલે છ બગડા. કોઈ પણ ચાર ની એમ ઘાત કરો એમાં એકલા જ બગડા આવે છે, એકલા બગડા, ક્યારે પાંચડો નહીં આવે. તો આપણે ચોક્કસ કહી શકીએ કે ચાર ની એન માં ક્યારે છેલ્લે શૂન્ય નહીં આવે, ક્યારે નહીં. એવી રીતે કદાચ કોઈ સાહેબ છ ની એન ઘાત, તો છ એટલે બે તરી છ, એની એન ઘાત એટલે બે ની એન ઘાત અને ત્રણ ની એન ઘાત જ આવે, બે ની એન ઘાત ત્રણ ની એન ઘાત, ક્યારે પાંચડો નહીં આવે. એટલે છ ની એન ઘાત માં બી ક્યારે શૂન્ય ના આવે, કારણ કે સીધી શરત એ છે કે શૂન્ય આવવા માટે એક અવિભાજ્ય અવયવ પાંચ જોઈએ, એટલે જોઈએ. સાબિતીના દાખલા યુક્લિડના એ વિડીયો આપણો સમાપ્ત થાય છે.